નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોઈએ 12 આનંદ, એમાં છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન એટલે શું, તો જોઈએ કે હુ, વોટ અને વેર ના શબ્દો પ્રશ્નાર્થ છે, તેમનો ઉપયોગ વિશે આપણે આજે શીખવાનું છે. તો જુઓ, હુ એટલે કોણ, હુ એટલે કોણ. હુ ઇઝ ટોલ, તો મહેશ ઇઝ ટોલ. કોણ ઊંચું છે, તો મહેશ છે તે ઊંચો છે. એટલે કે કોઈના વિશે કંઈક પ્રશ્ન, કોઈ વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવાનો હોય ને, ત્યારે આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે આગળ જોઈએ કે હુ ઇઝ અ ટીચર, કોણ શિક્ષક છે. તો ગીતા ઇઝ અ ટીચર, ગીતા શિક્ષક છે. હુ ઇઝ ઓન ધ ફાર્મ, ખેતરમાં કોણ છે. રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ, એટલે કે રામજીભાઈ ખેતરમાં છે. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે. તો પાર્થ ઇઝ રનિંગ. હુ ઇઝ શાઉટિંગ, કોણ બૂમો પાડી રહ્યું છે. ધ બોયઝ આર શાઉટિંગ. બરોબર, એવી જ રીતે આપણે જોવાનો છે વોટ. તો વોટ એટલે શું કરી રહ્યા છે, એટલે કે વ્યવસાય માટે આપણે વોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કે વોટ ઇઝ મિસ્ટર શાહ, કે શ્રી શાહ શું છે, એટલે કે તે વ્યવસાયમાં શું કરે છે. તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, એટલે કે શ્રીમાન શાહ શિક્ષક છે. વોટ ઇઝ ધેટ, તે શું છે. તો ધેટ ઇઝ અ કેટ. આગળ વધીએ તો વોટ ઇઝ રાજ ડુઈંગ, રાજ શું કરી રહ્યો છે. તો રાજ ઇઝ પ્લેઇંગ, કોઈ વ્યક્તિ કઈ ક્રિયા કરી રહ્યું છે, તેના માટે પણ આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર સિંગિંગ. હવે આગળ વધીશું વેર. વેર ઇઝ આશા, તો આશા ઇઝ ઇન ધ કિચન. સ્થળ, કોઈ વ્યક્તિ પ્રાણી કે પક્ષીનું સ્થળ ક્યાં છે, તેના વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. વેર ઇઝ મયંક, તો મયંક ઇઝ બિહાઇન્ડ અ ટ્રી, એટલે કે મયંક ટ્રીની પાછળ છે. હવે એક એક્સરસાઇઝ આપણે જોઈએ તો હુ અને વોટનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્યો બનાવો. બરોબર, હવે આપણને અહીંયા એક સાદું વાક્ય આપેલું છે કે મનન ઇઝ કિકિંગ ધ બોલ, મનન બોલને કિક મારી રહ્યો છે. એમાંથી આપણે હુ અને વોટનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલાં મનન ઉપરથી બનાવીશું. જો આપણે મનનને જવાબમાં લેવો હોય તો આપણે શું બનાવવું પડે, કે હુ ઇઝ કિકિંગ ધ બોલ, તો મનન ઇઝ કિકિંગ ધ બોલ. હવે આપણે વોટથી બનાવો છે, તો અહીંયા આપણે કિકિંગ ધ બોલને જવાબમાં લઈશું. વોટ ઇઝ મનન ડુઈંગ, તો મનન ઇઝ કિકિંગ ધ બોલ. બરોબર, એટલે કે સૌથી પહેલાં આ મનનને આપણે જવાબમાં લેવો હોય તો હુથી પ્રશ્ન બનાવીશું. હુ ઇઝ કિકિંગ ધ બોલ, તો મનન ઇઝ કિકિંગ ધ બોલ. ત્યારબાદ કિકિંગ ધ બોલને આપણે જો જવાબમાં લેવું હોય તો વોટ ઇઝ મનન ડુઈંગ, તો મનન ઇઝ કિકિંગ ધ બોલ વડે આપણે પ્રશ્ન બનાવી શકીએ. હવે અહીંયા તેની એક્સરસાઇઝ આપેલી છે. તો રાજ ઇઝ સ્વિમિંગ, તો સૌથી પહેલાં રાજને આપણે જવાબમાં લઈને કામ કરીએ. તો હુ ઇઝ સ્વિમિંગ, તો રાજ ઇઝ સ્વિમિંગ. પછી સ્વિમિંગને આપણે જવાબમાં લેવું હોય તો વોટ ઇઝ રાજ ડુઈંગ, તો રાજ ઇઝ સ્વિમિંગ, એવો જવાબ આવે. નિખિલ ઇઝ રીડિંગ અ બુક, તો હુ ઇઝ રીડિંગ અ બુક. ત્યારબાદ વોટથી આપણે પ્રશ્ન કરવો હોય તો વોટ ઇઝ નિખિલ ડુઈંગ, એ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ, તો હુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. વોટ આર ધ બોયઝ ડુઈંગ, બરોબર, સૌથી પહેલાં બોય છે, તો હુ ઇઝ ફ્લાઇંગ કાઇટ. ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. અને વોટ આર ધ બોયઝ ડુઈંગ, તો ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ. બરોબર, આગળ જોઈએ. રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી, રાજ અને અમર છે તે ટ્રી ઉપર ચડી રહ્યા છે. તો અહીંયા આપણે રાજ અને અમરને જવાબમાં રાખવા હોય તો હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, ઝાડ ઉપર કોણ ચડી રહ્યો છે. વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ, રાજ અને અમર શું કરી રહ્યા છે. કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, તો હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ કિરણ ડુઈંગ. ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ, તો હુ ઇઝ રિંગિંગ ધ બેલ. વોટ ઇઝ ધ પ્યુન ડુઈંગ,
બરોબર. આગળ જોઈએ, ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર. તો હુ ઇઝ લર્નિંગ ગ્રામર? વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? ધ ગર્લ આર સ્કીપિંગ. હુ ઇઝ સ્કીપિંગ? વોટ આર ધ ગર્લ ડુઈંગ? બરોબર. મધર ઇઝ કુકિંગ. તો હુ ઇઝ કુકિંગ? વોટ ઇઝ ધ મધર ડુઈંગ? બરોબર બાળકો. એક છેલ્લું જોઈ લઈએ, મિનલ એન્ડ પૂજા આર ડાન્સિંગ. તો હુ ઇઝ ડાન્સિંગ? વોટ આર ધ મિનલ એન્ડ પૂજા ડુઈંગ? તો આપણે આ રીતે બીજા બધા જ બનાવવાના છે. તો હું તમને ફોટા મોકલું એટલે તમે તમારી બાલ આનંદની ચોપડીમાં લખી દેજો.